नमस्ते मित्रों, हूँ ठाकुर मकवाणा, स्टेज टीवी अने फिल्म कलाकार। आजे आपनी समक्ष एक नानकड़ी वार्ता लईने आव्यो छुं। आ वार्ता तमने ज्ञान साथे गम्मत पण आपशे। अत्यार सुधी तमे अनेक वार्ताओ सांभळी हशे, जोई हशे, माणी हशे, पण आ वार्ता तमने बोध पण आपशे। महात्मा गांधी વ્યસનોના વિરોધી હતા, કારણ કે માનતા કે વ્યસનને કારણે માણસનું અને તેના પરિવારનું જીવન બરબાદ થતું હોય છે, અને એટલે જ સરકાર દ્વારા આપણા ગુજરાત રાજ્યમાં વ્યસન મુક્તિનો કાયદો અમલમાં લાવેલા છે। અને આ વ્યસનને કારણે માણસની શું હાલત થતી હોય છે એ તમને આ વિડિયો દ્વારા જાણવા, સમજવા અને માણવા માટે મળશે। तो मानो एक नानकड़ी वार्ता। एक घटागोर जंगल हतो। आ जंगल मा चार मित्रों रे। आ चार मित्रों एटले कोण खबर छे? एक पोपट, मोर, वाघ अने भूंड। आ चारे मित्रों नक्की कर्युं के आपणे एवुं कंईक सर्जन करीए के लोको आखी जिंदगी आपणने याद करे। ते चारे मित्रों जंगल मा चार दिशा मा गटार्या। पोपट आम गयो, मोर आम गयो, वाघ आम गयो अने भूंड आम गयो। आ पोपट हतो ते मवडा वीणी लायो, मोर हतो ते लाकड़ा लई आव्यो, अने वाघ उठ्यो ने मारो बेटो गाममां जईने कोकनुं तपेलुं उठावी लाव्यो, अने भूंडे खाड़ो करी अने चूलो बनावी दीधो, एनी उपर पेलुं तपेलुं मूकी अने मवडा उकाड़वा मिल्या। ऊपर झाड़ उपर बैठो बैठो पोपट जोतो हतो, પેલી આગની ઝાડ લાગી પોપટ ને, એટલે પોપટ તો બિચારો પમરો પડ્યો સીધો મૈતા પેલામાં, એનો મય રસ થઈ। આ જોઈ રહ્યો તો મોર, મોર કે ક્યાં હું? અરે રે, મારા મિત્ર એ આ પ્રવાહીમાં પોતાના પ્રાણ આપી દીધા, મારે નથી જીવું, તે મોરે કૂદીને પડ્યો મૈતા પેલા, એનો મય રસ થઈ ગયો। આ જોઈ રહ્યો તો વાઘ, વાકે અરે રે, મારા બબે મિત્રોએ આ પ્રવાહીમાં પોતાના પ્રાણની આહુતિ આપી દીધી, મારે નથી જીવવું, એ વાઘ કૂદી પડ્યો મય તો પેલા, એનો મય રસ થઈ ગયો। આ જોઈ રહ્યું તું ભૂંડ, ભૂંડ વિચાર કરે મારા બેટા ત્રણ જણા મય શું ખાવા પડ્યા છે, એમ તો કોઈ પૂછવાનું જ નતું, ભૂ દઈ ભૂ એ પડ્યું મય તપેલા, અને એનો મય રસ થઈ ગયો। અને આ ચારેનો જે એક રસ બન્યો ને એનો બની ગયો દારૂ। હવે તમે એમ કહેશો કે એનો દારૂ બની ગયો કેવી રીતે, ખબર કેમ નહીં પડે? તો હું તમને સમજાવું। માણસ, જે કોઈ માણસ દારૂ પીતો હોય, દારૂ પીધેલા માણસને તમારે તાકી રહેવા, એની સામે ને સામે જોઈ રહો ને એટલે તમને ખબર પડી જ જાય। માણસ જ્યાં દારૂની પહેલી પ્યાલી પીવે ને એટલે મારો બેટો આમ પોપટને જેમ બોલવામાં, આપણે તો જેન્ટલમેન્ટલમાં કોઈનો નામ લઈએ, આવું કેમ કરે ખબર છે? કારણ કે પહેલો તપેલામાં પોપટ પડેલો ને એટલે, અને માણસ જ આ દારૂની બીજી પ્યાલી પીવે એટલે મારો બેટો આમ મોરની જેમ કડા આમ, આવું કેમ ખબર? કારણ કે બીજો પેલો તપેલામાં મોર પડ્યો હતો ને એટલે, ને માણસ જ્યાં દારૂની ત્રીજી પ્યાલી પીવે એટલે મારો બેટો વાઘ થઈ જાય। આવું કેમ કરે ખબર છે? કારણ કે ત્રીજો પેલો તપેલામાં વાઘ પડેલો ને એટલે, અને માણસ આ દારૂની ચોથી પ્યાલી પીવે એટલે મારો બેટો
કાદવ કિચડમાં કે ગટરમાં જ પડ્યો હોય. કારણ કે ચોથું પેલું તપેલામાં ભૂંડ પડેલું ને, માટે એટલે જ કહું છું મિત્રો, ક્યારેય જીવનમાં દારૂ જેવું વ્યસન કરવું જોઈએ નહીં. આ દારૂને કારણે કેટલાય ઘરના ઘર, કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા. નાની ઉંમરમાં કેટલી મા બહેન દીકરીઓએ કૂવો અવાળો કરી અને પોતાના જીવન ચૂકવવા પડે. માણસ મહેનત મજૂરી કરીને કમાય અને 5-25 પૈસા કમાઈ લાવે તો એ પોતાના સંતાનોના ભણતર માટે, પોતાના પરિવાર માટે ખર્ચ કરવાને બદલે વ્યસનની પાછળ ખર્ચ કરી નાખે છે અને એને કારણે આપણું યુવાધન બરબાદીના પંથે જઈ રહ્યું છે. નમસ્તે. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. નમસ્તે, ફરી મળીશું નવા વિડીયો સાથે. અસ્તુ. ભારત માતા કી.